આ તમને ચિત્ર આપે
કે 50 ગ્રામ એના પછીનું છે એ જુઓ હવે એમાં તમને શું છે 150 ગ્રામ આપેલું છે અને સામે 50 ગ્રામ છે તો કેટલું ઘટે 100 ગ્રામ ઘટે એના પછીનું છે એમાં જુઓ અહીંયા તમને કેટલા આપેલા છે તો કે 300 ગ્રામ આપેલા છે સામે અહીંયા 200 ગ્રામ આપેલા છે તો આમાં કેટલા ઘટે હવે તો કે 100 ગ્રામ જ ઘટશે તો અહીંયા તમારે શું લખવાનું છે 100 ગ્રામ એના પછીનું છે એમાં જુઓ તમને 500 ગ્રામ આપેલા છે સામે 250 ગ્રામ આપેલા કેટલા ઘટે 500 માંથી 250 બાદ કરો તો કે 250 ગ્રામ આવશે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં શું કરવાનું છે આ જે પેજ છે એમાં તમારે જે અહીંયા આપણે આન્સર લખ્યા છે એ તમારે આની અંદર લખવાના રહેશે પ્લસ તમારે જે નોટબુક છે એની અંદર પણ આ તમારે લખવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો